नमस्कार खेडूत मित्रों, खेडूतो माटेनी खेडूत दुनिया चैनल नी अंदर आजे तारीख 15/10/2022 ने शनिवार ना रोज खेडूतो माटे सौथी मोटा समाचार आजना वीडियो नी अंदर जानीशुं। तो हेडलाइन नंबर एक, हवामान विभाग द्वारा आगामी 5 दिवस माटे आगाही व्यक्त करवामां आवी छे, जेनुसार राज्य में आगामी 5 दिवस सुधी वरसाद नी कोई पण संभावना नथी। जो कि दक्षिण गुजरात में छूटो छवायो वरसाद पड़शे, ज्यारे सौराष्ट्र में लगभग आवती कालथी वरसाद नी कोई पण संभावना नथी अने त्यां वातावरण पण सूकू रहेशे तेवी आगाही करवामां आवी छे। हेडलाइन नंबर बे, सौराष्ट्रना गोहिलवाड़ विस्तार जेमां खास करीने भावनगरना घोघा विस्तारनी अंदर मित्रों तीड़ोए हाल आक्रमण करेलुं छे, त्यारे हालमां झालावाड़ना खेडूतोने जागृत रहेवा माटे खेतीवाड़ी नियामक द्वारा सूचना जाहेर करवामां आवी छे। हालमां फरीवार खेतरोमां पाक लहराई गयो छे, त्यारे आ तीड़ो उड़ता उड़ता क्यारेक झालावाड़ बाजू आवी न जाय ते माटे मित्रों झालावाड़ना खेडूतोने मित्रों जागृत रहेवा माटे अपील करवामां आवी छे। हेडलाइन नंबर 3, सौराष्ट्रना सौथी मोटा एवा राजकोट मार्केट यार्डमां मगफळीनी अंदर छेल्ला 2 दिवसमां प्रति 20 किलोए 60 रुपयानो घटाड़ो थयो छे। તેમ છતાં રાજકોટ માર્કેટ યાર્ડમાં આવક વધી છે। દિવાળીના તહેવારે ખેડૂતોને રોકડ નાણાંની જરૂરિયાત રહેતી હોવાથી જે ભાવ મળે તે ભાવે મિત્રો મગફળી વેચી નાખવા માટે ખેડૂતો ઉતાવળા બન્યા છે। વળી દિવાળી પછી આવક વધશે અને ભાવ ઘટશે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે, જેથી દિવાળી પહેલાં જેમ બને તેમ ખેડૂતો મગફળી વેચવા માટે ઉતાવળા બન્યા છે। હેડલાઇન નંબર 4, ખેડૂતો પોતાના પાકોનું પરિવહન કરી શકે તે માટે સરકારે માલવાહક વાહનોની ખરીદી માટે સહાયની જાહેરાત કરી છે। આ માટે સરકારે કિસાન પરિવહન યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ કરી છે, જેમાં નાના અને અનુસૂચિત જાતિના ખેડૂતોને 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે, જ્યારે સામાન્ય ખેડૂતોને 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય મળશે અને આ માટે 20 તારીખ સુધી મિત્રો ખેડૂતો ફોર્મ ભરી શકશે। હેડલાઇન નંબર 5, ગુજરાતની અંદર વધુ એક આંદોલનના મંડાણ થઈ રહ્યા છે। રાજ્યમાં બધી જ નગરપાલિકાના કર્મચારીઓએ પડતર પ્રશ્ન ન ઉકેલાતા આંદોલન કરવાની મોટી ચીમકી આપી છે। જો સરકાર પ્રશ્ન નહીં ઉકેલે તો 15 ઓક્ટોબર એટલે કે આવતીકાલથી રાજ્યની બધી જ નગરપાલિકાઓની અંદર પાણી વીજળી ઉપરાંત સાફ સફાઈની કામગીરી બંધ રાખવા માટે મોટી ચીમકી આપી દેવામાં આવી છે। હેડલાઇન નંબર 6, ખેડૂતોને ખાતર બિયારણ અને દવા ખરીદવા માટે સરળતાથી અને ઝડપથી પૈસા મળી રહે તે માટે સરકારે સરકારી બેંકોને ખાસ આદેશ આપ્યા છે। નાણામંત્રી નિર્મળા સીતારમણે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા કોઈપણ ખેડૂતોને જો આર્થિક સહાયની જરૂર પડે તો તેને તાત્કાલિક ધોરણે બેંકો દ્વારા લોન આપવામાં આવશે।